हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू कृष्णा एकेडमी। आज आप फ्रेंड्स स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश पोयम नंबर थ्री एट काव्य त्रण ग्रोइंग एट के युवानीना उम्रे तो चार स्टांजा आपेला है जेनों आप स्टेप बाय स्टेप गुजराती भाषांतर जोशू ने काव्यना अंत पोयमना अंत आप शब्दार्थ पण आपेला है। आई एम लिविंग नाउ टू स्ले द फो फाइट द बेटल्स हाई एंड लो। तो लिविंग एट छोड़व, स्ले एट विजय मेड़वो, फो एट दुश्मन पण अहीं थशे मुश्केली, फाइट एट लड़व, बेटल लड़ायो, हाई एंड लो एट नानी ने मोटी। तो आखूबिलिटीनू गुजराती जोईए तो हूँ एटले हूँ मुश्केलीओ पर विजय मेड़वा, नानी अने मोटी, हाई लो हाई एंड लो एट नानी अने मोटी, लड़ायो लड़वा निकली पड़ियो छू, लिविंग एट निकली पड़ियो छू। आई एम लिविंग हूँ निकली पड़ियो छू। मधर माता, हियर मी गो, सांभळ मने, सांभळ मने, हूँ जाऊँ छू, गो एटले हूँ जाऊँ छू। प्लीज विश मी लक टूडे, तो मेहरबानी करीने, लक एटले शुभकामना, विश एटले पाठव, मने शुभकामना पाठव टूडे एटले आजे। तो चारे चार लीटीनो आपणे गुजराती ફરીથી જોઈએ તો હું મુશ્કેલીઓ પર વિજય મેળવવા માટે નાની અને મોટી લડાઈઓ લડવા નીકળી પડ્યો છું, તો હું નીકળી પડ્યો છું માતા, હિયર મી ગો, મને સાંભળ, હું જાઉં છું, પ્લીઝ મહેરબાની કરીને આજે મને લખેલે શુભકામના વિશેલે પાઠવ। બીજો સ્ટાંજા જોઈએ, આઈ હેવ ગ્રોવન માય વિંગ્સ, તો ગ્રોવન એટલે ફૂટી નીકળવું, વિંગ્સ એટલે પાખો, ફ્લાય એટલે ઉડવું, સીઝ એટલે ઝડપી લેવું, વિક્ટરી એટલે વિજયો, લાય એટલે પડેલું હોવું। તો પેલી બેલિટીનું ગુજરાતી જોઈએ તો આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, તો મને પાંખો ફૂટી નીકળી છે, મને વિંગ્સ એટલે શું થશે, મને પાંખો ફૂટી નીકળી છે। આઈ વોન્ટ ટુ ફ્લાય, તો હું બરાબર ફ્લાય એટલે ઉડવા, વોન્ટ એટલે માગું છું, હું ઉડવા માગું છું। સીઝ માય વિક્ટરી, વિક્ટરી એટલે વિજય, વેર ધે લાય, વેર એટલે જ્યાં, ધે એટલે કોણ થશે, વિક્ટરી એટલે વિજયો, તો જ્યાં આ વિજયો એટલે કે તક, જ્યાં વિજયો લાય એટલે પડેલા છે, જ્યાં મારી આ તક કે વિજય રહેલા છે, ત્યાંથી હું તેમને વિજયને સીઝ એટલે ઝડપી લેવા માગું છું। આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું, મોમ, મધર, માતા, બટ પ્લીઝ ડોન્ટ ક્રાય, ક્રાય એટલે રડવું, પણ મહેરબાની કરીને રડતી નહીં, જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે, તો ફાઇન્ડ એટલે શોધી લેવું, જસ્ટ એટલે માત્ર, વે એટલે રસ્તો, તો મહેરબાની કરીને ફાઇન્ડ એટલે શોધી લેવા દે, મને મારો વે એટલે રસ્તો જાતે શોધી લેવા દે। તો ચાર ચાર લીટીનું ફરીથી આપણે ગુજરાતી જોઈએ તો આઈ હેવ ગ્રોવન માય વિંગ્સ, તો મને પાંખો ફૂટી નીકળી છે, આઈ વોન્ટ ટુ ફ્લાય, હું ઉડવા માગું છું, સીઝ માય વિક્ટરી, વેર ધે લાય, વેર એટલે જ્યાં વિજયો, વિક્ટરી એટલે જ્યાં વિજયો લાય એટલે પડેલા છે, ત્યાંથી હું વિજયોને સીઝ એટલે ઝડપી લેવા માગું છું। આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું, મધર, માતા, મહેરબાની કરીને ડોન્ટ કે, રડતી નહીં, જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે, તો મને મારો રસ્તો, વે એટલે રસ્તો, ફાઇન્ડ એટલે શોધી લેવા દે। ત્રીજું સ્ટાંજા જોઈએ, આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર, થો ધેર આર ડેન્જર્સ, ધેર આર ફિયર્સ, તો ધો એટલે છતાં પણ, ડેન્જર એટલે જોખમ, ને ફિયર એટલે ભય, સી એટલે જોવું, ટચ એટલે અડકવું, હિયર એટલે સાંભળવું, તો ધોથી આપણે ગુજરાતી જોઈએ કે છતાં પણ રસ્તામાં ડેન્જર્સ એટલે જોખમો છે, ફિયર્સ એટલે ભય છે, તો હું તેઓને સી એટલે જોવા માગું છું, ટચ એટલે સ્પર્શ કરવા માગું છું, હિયર એટલે સાંભળવા માગું છું। આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ, તો શું થશે, તો સ્માઇલ માય સ્માઇલ્સ એટલે હું મારી ખુશીઓને માણીશ, સ્માઇલ માય સ્માઇલ્સ એટલે શું થશે, હું મારી ખુશીઓને માણીશ, એન્ડ ડ્રાય માય ટીયર્સ, તો મારા આંસુને સૂકવીશ, એટલે કે હું મારા દુઃખોને જાતે દૂર કરીશ, હું મારા દુઃખોને જાતે દૂર કરીશ। પ્લીઝ લેટ મી સ્પીક માય સે, સ્પીક એટલે કહેવા દે, ને સે એટલે વાત, તો મહેરબાની કરીને મને મારી, સે એટલે વાત, સ્પીક એટલે કહેવા દે। તો ફરીથી જોઈએ ચાર લીટીનું આ સ્ટાંજાનું ગુજરાતી, ધો એટલે છતાં, રસ્તામાં શું છે, ડેન્જર્સ એટલે જોખમો છે, ફિયર્સ એટલે ભય છે, રસ્તામાં જોખમ અને ભય છે, હું તેઓને જોવા માગું છું, સ્પર્શ કરવા માગું છું, હિયર સાંભળવા માગું છું, તો હું મારી ખુશીઓમાં, બરાબર, તો આઈ સ્માઇલ માય સ્માઇલ્સ, હું મારી ખુશીઓને માણીશ, હું મારી ખુશીઓને માણીશ અને મારા દુઃખને જાતે દૂર કરીશ, ડ્રાય માય ટીયર્સ એટલે મારા દુઃખને જાતે દૂર કરીશ। પ્લીઝ મહેરબાની કરીને લેટ મી સ્પીક માય સે, તો મહેરબાની કરીને મને મારી, સે એટલે વાતને, સ્પીક એટલે કહેવા દે। છેલ્લો સ્ટાંજા જોઈએ આપણે, આઈ એમ ભલે નીકળી પડ્યો છું, પણ શું શું કરવા નીકળી પડ્યો છું, ફાઇન્ડ માય વર્લ્ડ, તો મારી દુનિયાને શોધવા, માય ડ્રીમ્સ, મારા સપનોને સાકાર કરવા,
કાર્વમાઇનિચ એટલે શું થશે તો મારું સ્થાન દુનિયામાં કંડારવા, તો સો માય સિમ્સ એટલે મારી જાતને ઘડવા. તો ફરીથી ગુજરાતી જોઈએ તો ફાઇન્ડ માય વર્લ્ડ, તો મારી દુનિયાને શોધવા, માય ડ્રીમ્સ મારા સપનોને સાકાર કરવા, કારો માય નીચ એટલે કે મારું સ્થાન કંડારવા, સીવ માય સિમ્સ મારી જાતને ઘડવા, ઓ ભલે નીકળી પડ્યો છું. રિમેમ્બર, યાદ રાખ, એઝ આઈ સેલ માય સ્ટ્રીમ્સ, તો સેલ માય સ્ટ્રીમ્સ એટલે કે મારી મુસાફરીમાં, સેલ માય સ્ટ્રીમ્સ એટલે મારી મુસાફરીમાં, આઈ વિલ લવ યુ, હું તને ચાહતો રહીશ, ઓલ ધ વે એટલે આખી પૂરેપૂરી મુસાફરી દરમિયાન. તો ફરીથી આપણે ચાલીટીનું ગુજરાતી જોઈએ, ટુ ફાઇન્ડ માય વર્લ્ડ, તો મારી દુનિયાને શોધવા, માય ડ્રીમ્સ મારા સપનોને સાકાર કરવા, કારું માય નિક તો મારું સ્થાન કંડારવા, સો માય સિમ્સ તો મારી જાતને ઘડવા, હું ઓફલે નીકળી પડ્યો છું. રિમેમ્બર, યાદ રાખ કે જ્યારે હું સેલ માય સ્ટ્રીમ્સ એટલે જ્યારે હું મારી મુસાફરીમાં આવીશ ત્યારે હું તને લવ યુ એટલે ચાહતો રહીશ આખા રસ્તામાં. તો ફ્રેન્ડ્સ, અહીં આ કાવ્ય પૂરું થાય છે. આ કાવ્યના રાઇટર કોણ છે? બ્રુક મ્યુલર છે. તો ગ્લોસરી જોઈએ મિત્રો, તો લીવ એટલે છોડવું, સ્લે એટલે સ્વીકાર કરવો, પણ અહીં થશે વિજય મેળવવો, ફો એટલે દુશ્મન, પણ અહીં આ કાવ્યમાં થશે મુશ્કેલી, ફાઇટ એટલે લડવું, બેટલ એટલે લડાઈ, વિંગ્સ એટલે પાખો, સીઝ એટલે ઝડપી લેવું, રિમેમ્બર એટલે યાદ રાખવું, વિક્ટરી એટલે વિજય, સ્ટ્રીમ એટલે પ્રવાહ, લાય એટલે પડેલું હોવું, ડેન્જર એટલે ભય, ફિયર એટલે ભય ડર, કારવાય નીક એટલે શું થશે? સ્થાન બનાવવું, તો સીવ, સો સીમ એટલે જાતને ઘડવી, સેલ એટલે મુસાફરી કરવી. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું આ કાવ્ય નંબર 3 ગ્રોવિંગ જે પૂરું થાય છે. જો તમને ગમે તો આ વિડીયોને શેર કરશો અને લાઈક કરશો, અને મારી ચેનલ કૃષ્ણા એકેડેમીને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.